गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 અને એસએસસી બોર્ડની એક્ઝામમાં અંગ્રેજી વિષયમાં 21 માર્ક્સની આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોવાના છીએ. એટલે કે મોસ્ટ આઈએમપી આજે હું 21 માર્ક્સની મિત્રો તમને આપીશ અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ બધું તમે તૈયાર કરી નાખશો તો 21 માર્ક્સ પૂરેપૂરા તમે મેળવી શકશો. બરોબર મિત્રો, તો સેક્શન ઈ ની અંદર मित्रों तमारा ऐसे पूछा है बरोबर, अने ए तमारा 6 मार्क्स मा पूछाता हुआ है. अबे ऐसे तो घना बदा से, अबे हमार तमारे तैयार क्या करवाना है, तो मोस्ट इम्पोर्टेंट ऐसे विषय बात करिए. तो टेक्स्ट बुक आधारित पहलो निबंध से मदर ए यूनिक क्रिएशन, बरोबर. त्यार पछी बीजो तमारे निबंध तैयार करवानो छे माय ड्रीम रोबोट, आपण टेक्स्ट बुक्स ने लगतो छे. त्रीजा नंबर मा माय फेवराइट टीचर अथवा एम ना पूछाय तो माय इंग्लिश टीचर पूछाय तो पण आज लखवानो. ओके, चौथा नंबर मा द बेस्ट विलेज ऑफ गुजरात, एक आ रीते पूछाय अथवा एने बीजी रीते पूछाय तो ए विजिट टू मॉडर्न विलेज, एक आ निबंध तमारे खास तैयार करवानो छे. पांचमा नंबर मा ट्रीज अवर बेस्ट फ्रेंड, वृक्षों अपना मित्रों सारा मित्रों. छठा नंबर मा ए विजिट टू पब्लिक लाइब्रेरी, एक कदाच जो तमे न तैयार करो तो वांधो नहीं, आम तो टेक्स्ट बुक ने लगतो छे पण एनी जगह तमे योगा निबंध खास तैयार करी नाखजो. तो मारी दृष्टि ए कुल आ 7 निबंधों खूब ज इम्पोर्टन्स छे, एने बरोबर तैयार करजो. त्यार पछी आपणे जोईशु ईमेल राइटिंग, જે 30 શબ્દોમાં આપણે લખવાનો હોય છે અને 5 માર્ક્સ ઈઝીલી તમે મેળવી શકો છો, બરોબર, અને એકદમ ઈઝી છે. એમાં આ રીતે પૂછી શકાય, ઇન્વાઇટિંગ ટુ સેલિબ્રેટ બર્થડે પાર્ટી, કાં તો બર્થડે પાર્ટી એટલે કે જન્મદિવસની ઉજવણી માટેનો હોય, વેડિંગ એટલે લગ્ન મેરેજ સમારંભનો હોય, દિવાળી, ઉત્તરાયણ અથવા ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન એટલે કે જે સ્પર્ધા છે એમાં ભાગ લેવા માટેનો હોઈ શકે, બરોબર. તો આ બધા જ એસે, બધા જ ઈમેલ રાઇટિંગ ના વિડિયો આપણી પ્લેલિસ્ટ માં તમને ઈઝીલી મળી જશે, બરોબર. તો તમે ખાસ તૈયાર કરજો. બીજા નંબર માં આ રીતે અગત્યનો ઈમેલ આ રીતે પૂછી શકાય, કોંગ્રેચ્યુલેટિંગ હર હિમ ઓન ધ સક્સેસ એટ ધ બોર્ડ એક્ઝામ, એટલે કે છોકરીને અથવા છોકરાને બોર્ડની એક્ઝામમાં સફળ થવા માટેનો નિબંધ હોઈ શકે. ત્રીજા નંબરમાં ઇન્ફોર્મિંગ અબાઉટ કોમ્પિટિશન, એટલે કે સ્પર્ધાની માહિતી આપતો ઈમેલ રાઇટિંગ. ચોથા નંબરમાં ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ધ સ્વચ્છતા અભિયાન ઇન સ્કૂલ, એટલે કે આપણી સ્કૂલમાં જે સ્વચ્છતા અભિયાન નિમિત્તે જે ઉજવણી થઈ છે એનો ઈમેલ હોઈ શકે. પાંચમા નંબરમાં ટેલિંગ અબાઉટ પ્રિપેરેશન ફોર એક્ઝામ એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એના માટેનો એક ઈમેલ પૂછાઈ શકે. તો મારી દ્રષ્ટિએ 5 ઈમેલ રાઇટિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા ઈમેલ તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં બધા જ ઈમેલ, બધા જ એસે, રિપોર્ટ રાઇટિંગ પણ તમને મળી જશે. હવે ત્યાર પછી અગત્યના રિપોર્ટ વિશે વાત કરીએ, એ પણ 5 માર્ક્સમાં મિત્રો પૂછાય છે. એમાં પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વચ્છતા અભિયાન હેલ્થ ઇન સ્કૂલ, એટલે કે આપણી શાળામાં ઉજવાયેલા સ્વચ્છતા અભિયાન વિશે રિપોર્ટ તૈયાર કરવાનો છે. બીજું છે ફેરવેલ ફંક્શન હેલ્થ ઇન સ્કૂલ, એટલે કે ફેરવેલ ફંક્શન એટલે કે વિદાય સમારંભ આપણી સ્કૂલમાં જે ઉજવાયો એનો રિપોર્ટ તૈયાર કરવાનો છે. ત્યાર પછી રિપબ્લિક ડે હેલ્થ ઇન સ્કૂલ, એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જે ઉજવાયો એનો રિપોર્ટ આપણે તૈયાર કરવાનો છે. ત્યાર પછી ચોથા નંબરમાં પ્રાઇસ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન, એટલે કે ઇત્રા ઇનામ વિતરણ સમારંભ જે ઉજવાયો એનો રિપોર્ટ આપણે તૈયાર કરવાનો છે. પાંચમા નંબરમાં સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે જે
एनवायरमेंट अपने उजव्यो छे अपनी स्कूल नी अंदर वर्ल्ड एनवायरमेंट डे એટલે કે જે ઉર્જા વાતાવરણ સપ્તાહ જે આપણે ઉજવ્યું છે એના વિશેનો અહીંયા નિબંધ અરે રિપોર્ટ આપણે તૈયાર કરવાનો છે. ત્યાર પછી છે સ્પોટ ડે એટલે કે રમતોત્સવ જે ઉજવાયો એનો રિપોર્ટ આપણે તૈયાર કરવાનો છે. તો મારી દ્રષ્ટિએ કુલ આ 6 તમારા રિપોર્ટ ખૂબ જ અગત્યના છે અને આ બધા જ રિપોર્ટ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો મિત્રો ખાસ તૈયાર કરી દેજો બરોબર. તો હવે આપણે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશે જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈએ. 5 માર્ક્સ માં પૂછાય છે. બહુ મજાનો આ ચિત્ર ઉપરથી એનું વર્ણન કરવાના વાક્યો આપણે લખવાના હોય છે. જુઓ એ 5 માર્ક્સ માં એમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન એમાં પહેલો અગત્યનું પૂછી શકાય ગાર્ડન અથવા પાર્ક વિશે. બીજા નંબરમાં છે સી સોર એટલે દરિયા કિનારો અથવા બીચ શબ્દ પણ વપરાય. ત્રીજા નંબરમાં લાઇબ્રેરીનું આખું સીન હોય અને એ પૂછી શકાય. ચોથામાં રિવર એટલે કે તળાવ અથવા પોન્ડ એટલે તળાવ પણ પૂછી શકાય. પાંચ નંબરમાં બર્થડે પાર્ટીનું ચિત્ર હોય અને એના ઉપરથી તમારે વાક્યો લખવાના પૂછી શકાય. છઠ્ઠા નંબરમાં છે બસ સ્ટેશન બરોબર અથવા તો રેલવે સ્ટેશન પણ પૂછી શકાય. સાતમા નંબરમાં છે ફેર એટલે કે મેળો અને મેળાના ચિત્ર ઉપરથી તમારે વાક્યો બનાવવાના રહેશે. આઠમા નંબરમાં છે ક્લાસરૂમ અને એ ક્લાસરૂમના ચિત્ર ઉપરથી વાક્યો આપણે બનાવવા પડશે. અને લાસ્ટ અગત્યનું છે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય અને એના ઉપરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. તો મિત્રો આ હતા સેક્શન ઈ ના રાઇટિંગ ના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 21 માર્ક્સ ના આપણે નિબંધ ઈમેલ રિપોર્ટ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આજે જોયા. તો મિત્રો હવે આપણે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. તો મને આ બધા જ 21 માર્ક્સ ના બધી જ આઈએમપી તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે તૈયાર કરી નાખો. આપણે અંગ્રેજીમાં 21 માર્ક્સ માંથી એક પણ માર્ક્સ કપાવવા દેવાનો નથી બરોબર. અને મહેનત તમારે કરવી પડશે બરોબર. અને મને ચોક્કસ ખાતરી છે કે હવે તમારા સેક્શન ઈ માટેના બધા જ કન્ફ્યુઝન દૂર થઈ ગયા હશે. તો હવે તમે તૈયારી કરો અને એન્જોય કરો. વિશ યુ બેસ્ટ ઓફ લક. ગુડ નાઇટ મિત્રો.